સરદાર વલ્સના રજવાડો સાથે જોડાઈ ગયા પરંતુ ઇન્દોરના રાજા અને ભોપાલના મહારાજા સાથે મળીને બીજા રાજાઓને એકઠા કરી ભારતીય નિર્ણય સામે વિરોધ કરી રહ્યા હતા આ રાજાઓ ભારતમાં પોતાના સલિયાણા સ્થાપવા માંગવા માગતા હતા આ બંને રાજાઓ કંઈક જુદું જ મેળવવા માંગતા હતા તેથી આ બંને રાજાઓ તેમની ભારતની વિરોધ હતા જોડવાની જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલને સોંપવામાં આવી ઘણા રાજાઓ સહેલાથી માની ગયા અને સહી કરી આપી તો કેટલાક મહારાજા વધારે સમજાવટથી તેમણે સહી કરી આપી હૈદરાબાદ અને જુનાગઢના નવા બને તો સૈન્યથી સૈન્યથી ફરજ પૂરી પાડવામાં આવી આ સમયગાળા દરમિયાન આ બંને રાજાઓ કંઈક અલગ જ વિચારી રહ્યા હતા અને એક દિવસ ઇન્દોરના મહારાજા પોતાની કારમાં બેસીને ગૃહપ્રધાને મળવા ગયા એક સૈનિકે કારનો દરવાજો ખોલ્યો ગૃહપ્રધાનના સચિવ તેમને ડ્રોઈંગ રૂમ ડ્રોઈંગ રૂમમાં લઈ ગયા થોડીવાર બાદ ગૃહપ્રધાન તેમને પાસે આવ્યા રાજા એકાએક બોલવા લાગ્યા અને તેમને સમજાવવા લાગ્યા કે મારા ઉપર લાગેલા આરોપ ખોટા જ છે સરદાર વલ્લભભાઈ પટેલે તેમની બધી જ વાત સાંભળી અને તેમને ક્યાંય પણ રોક્યા નહીં સરદાર વલ્લભભાઈ પટેલે એમ થયું કે મહારાજને મહારાજાને જેટલું કહેવું હતું તેટલું બધું જ કહી દીધું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ નિડરતાથી અને સચાઈના રડકા સાથે બોલ્યા કે તમે આ બધું કહો છો તે ચોખ્ખોટ કરવાની જરૂર નથી અને ચોખટ કરવાની જરૂર નથી અને આ બધું જ ખોટું છે ત્યારે રાજા કંઈ પણ બોલ્યા નહીં ને પોતાની કારમાં બેસીને પાછા જતા રહ્યા આમ સરદાર વલ્લભભાઈ પટેલમાં બીજાને મનાવવાની પણ પ્રેરણા લઈ શકાય છે